હાય ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી વિથ એમ એસ એ તો આજે આપણે જે સ્ટોરી વિશે ડિસ્કસ કરવાના છીએ જેની સમય આજે આપણે જોવાના છીએ એનું ટાઇટલ છે ધ ગેમ્બલિંગ મેચ જે લખવામાં આવી હતી એક લેખિકા મરજોરી સાયક્સ દ્વારા તો આપણે લેખિકા વિશે થોડીક માહિતી મેળવી લઈએ જો જે તો જે આપણી લેખિકા છે મરજોરી સાયક્ષ તેમનો જન્મ અગિયાર મે ઓગણીસો પાંચમાં યુકેમાં થયો હતો એટલે યુનાઇટેડ કિંગડમમાં અને તેમનું મૃત્યુ સત્તર ઓગસ્ટ ઓગણીસો પંચાણુંમાં યુકેમાં જ થયું હતું તેમના કેટલાક ફેમસ વર્ક્સ જોઈ લઈએ તો રવિન્દ્રનાથ ટેગોર જે એક બુક છે જે ઓગણીસો ને તેતાલીસમાં પબ્લિશ કરવામાં આવી હતી ત્યારબાદ ગાંધી હિઝ ગિફ્ટ ઓફ ફાઇટ જે ઓગણીસો ને સિત્યાસીમાં પબ્લિશ કરવામાં આવી હતી ધ સ્ટોરી ઓફ નઈ તાલીમ ફિફ્ટી યર્સ ઓફ એજ્યુકેશન એટ સેવાગ્રામ ફ્રોમ નાઇન્ટીન થર્ટી સેવન ટુ નાઇન્ટીન એટી સેવન રેકોર્ડ ઓફ રિફ્લેક્શન્સ ત્યારબાદ છે ક્વાયકર ઇન ઇન્ડિયા અ ફોરગટન સેન્ચુરી જે ઓગણીસો ને એંસીમાં પબ્લિશ કરવામાં આવી હતી તો શરૂ કરીએ આજની આપણી એ સ્ટોરી પ્રસ્તુત જે સ્ટોરી છે એ વિશ્વના સૌથી મોટા મહાકાવ્ય એટલે કે જેને આપણે એપિક કહીએ છીએ એવા મહાભારતમાં આવેલ સભા પર્વમાંથી લેવામાં આવેલ છે આ પર્વમાં પાંડવો શકુની સાથે જુગાર રમવા જાય છે અને શકુની કેવી રીતે પોતાના પાસાઓની ચાલ વડે એટલે કે જાદુઈ પાસાનો ઉપયોગ કરીને કેવી રીતે પાંડવોને હરાવે છે અને પાંડવો કેવી રીતે પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે તેની વાત કરવામાં આવેલ છે તો સ્ટોરીની શરૂઆત કંઈક આવી રીતે થાય છે કે યુધિષ્ઠિર પોતાના ગળામાં રહેલ કિંમતી મોતીની માળા ઉતારે છે અને કહે છે કે આ મોતીની માળાની સામે દાવ પર લગાવવા માટે તમારી પાસે કંઈ છે એટલે કે જે ગેમ્બલિંગની રમત છે જે જુગારની રમત છે તે શરૂ થઈ ગઈ છે અને યુધિષ્ઠિર પોતાના ગળામાંથી કિંમતી મોતીની માળા ઉતારે છે અને કૌરવની સામે મૂકે છે અને ખુમારીપૂર્વક એટલે પ્રાઉડલી કહે છે કે આ મોતીની બરાબરીમાં આવી શકે એટલે કે આ મોતીની માળાની બરાબરીમાં આવી શકે તેવી કંઈ વસ્તુ દાવ પર લગાવવા માટે તમારી પાસે છે ખરી ત્યારે દુર્યોધન ગુસ્સામાં આવી જાય છે અને જવાબ આપે છે કે અમારી પાસે પણ કિંમતી ઝવેરાત એટલે કે જ્વેલરીઝ છે તે પોતાની પાસે રહેલ ઝવેરાતને ટેબલ પર પછાડીને મૂકે છે ત્યારબાદ યુધિષ્ઠિર પાસાઓ એટલે કે ડાઇસ જે જુગારની રમત માટે વાપરવામાં આવે છે જેવી રીતે આપણે લૂડોની રમતમાં વાપરીએ છીએ તેવા પાસાઓ ઉપાડે છે અને ફેંકે છે ત્યારે યુધિષ્ઠિર જ્યારે ફેંકે છે ત્યારે તેને પાંચ અને ચાર પડે છે અને જ્યારે શકુની તેને ફેંકે છે ત્યારે ચાર અને છ આવે છે શકુની જીતી જાય છે યુધિષ્ઠિર કહે છે કે આ મોતીની માળા હવે તારી થઈ એટલે કે તે દુર્યોધનને કહે છે કે આ મોતીની માળા હવે તારી થઈ પરંતુ તારી જે સંપત્તિ છે તે મારાથી મેચ કરતી નથી એટલે કે મારી તોલે તારી સંપત્તિ આવી શકે નહીં મારી પાસે હજારો ગોલ્ડથી ભરેલ જગ તિજોરીમાં પડેલા છે તેને હું દાવ પર લગાવું છું તેના ખજાનામાં જે સોનાના જગ ભરેલા હતા તેને તે દાવ પર લગાવે છે શકુની પાસા ફેંકે છે ત્યારે બે અને ત્રણ પડે છે યુધિષ્ઠિર કહે છે કે હવે હું તને હરાવી શકું છું યુધિષ્ઠિર ડાયસ પકડે છે અને ફેંકે છે પરંતુ તેને ત્રણ અને એક પડે છે અને યુધિષ્ઠિર ફરી એકવાર હારી જાય છે યુધિષ્ઠિર કહે છે કે ચોક્કસ આ કોઈ ચાલ છે અને તે પેલા પાસાઓને હાથમાં લે છે અને જે જે પાસાઓ દ્વારા તે જુગાર રમતા હતા તેને તે હાથમાં લે છે અને તેને ખૂબ ધ્યાનપૂર્વક જુએ છે પરંતુ તેને કાંઈ સમસ્યા જેવું દેખાતું નથી કારણ કે તે ખૂબ જ કુશળતાથી બનાવવામાં આવ્યા હતા ત્યારે શકુની કહે છે કે તને જો અમારા પર ભરોસો નથી તો બીજા પાસાઓ લઈ આવો તું જે કરીશ તું જે કહીશ એ અમે કરીશું પણ તને આજે હરાવીશું તો ખરા જ આ સાંભળીને યુધિષ્ઠિર ગુસ્સામાં આવી જાય છે તે કહે છે કે તારી આવી રીતે બોલવાની હિંમત ક્યાંથી થઈ તે ગુસ્સામાં બોલે છે રમતને ચાલુ રાખો હું જોઈ લઈશ દુર્યોધન એક કપટી હાસ્ય કરે છે તેણે અને શકુનીએ પ્લાન બનાવ્યો હતો કે આપણે યુધિષ્ઠિરને ગુસ્સો અપાવીશું કારણ કે તેમ કરવાથી તે પોતાનું ભાન ભૂલી જશે અને તેને બરબાદ કરવું તેને હરાવવું આપણા માટે સહેલું થઈ જશે શકુની સ્માઇલ કરતો નથી એટલે કે તે જરાક પણ હસતો નથી કારણ કે તેને ખબર હતી કે તે યુધિષ્ઠિરને તેના જાદુઈ પાસાથી હરાવી શકે છે એટલે કે અહીંયા જે રમત માટે પાસાઓ વાપરવામાં આવ્યા હતા તે કંઈ જાદુઈ હતા જેથી તે ખૂબ જ શાંતિપૂર્વક અને ધીરજથી જવાબ આપે છે તે એવી રીતે જવાબ આપે છે કે જેથી યુધિષ્ઠિર વધારે ગુસ્સે થાય તે કહે છે કે એક સાચો મહાન વ્યક્તિ પોતાના પરથી એ કારણસર કોઈ દિવસ પણ કાબૂ ગુમાવતો નથી કે તે રમતમાં હારી રહ્યો છે એટલે કે તેનો કહેવાનો અર્થ એ હતો કે એક મહાન વ્યક્તિ રમતમાં કોઈ દિવસ પણ પોતાના પરથી કાબુ ગુમાવતો નથી અને આ પ્રકારનું વર્તન તમારા માટે અયોગ્ય છે પાંડુના મહાન પુત્ર એટલે કે તે કટાક્ષ કરતા તેને કહે છે ત્યારે યુધિષ્ઠિર ગુસ્સામાં જવાબ આપે છે કે હું તને યોગ્ય સમયે બધા જ મેનર્સ હું શીખવાડી દઈશ તે કહે છે કે મારો ભવ્ય રથ જે ચંદ્રમાં જેવા અને હવાની ઝડપે દોડતા આઠ ઘોડાઓથી ચાલે છે તેને હું રમતમાં દાવ પર લગાવું છું પછી એકવાર ફાંસા પાસા ફેંકવામાં આવે છે અને શકુની જીતી જાય છે યુધિષ્ઠિર પોતાના મહેલની સો હજાર સિંગિંગ ગર્લ્સને દાવ પર લગાવે છે શકુની ફરી એકવાર જીતી જાય છે યુધિષ્ઠિર પોતાના નોકરો લડાકુ હાથીઓ યુદ્ધરથ તેના ઘોડાઓ તેની આર્મી આ બધું જ હારી જાય છે આ બધું જ કપટી હાસ્યવાળા અને ચાલાક એવા દુર્યોધનને આપી દેવામાં આવે છે સભાખંડનો જે હોલ હતો એટલે કે જ્યાં જે જગ્યા ઉપર આ રમત રમવામાં આવતી હતી તેમાં એક્સાઇટમેન્ટ વધી ગઈ અને બીજી બધી રમતો જે આજ આસપાસમાં જે લોકો રમતા હતા તે બધી બધી રમતો બંધ થઈ ગઈ અને યુધિષ્ઠિરના ટેબલની આસપાસ લોકોનું ટોળું એકઠું થઈ ગયું જ્યારે યુધિષ્ઠિર પોતાનું બધું જ હારી ગયો ત્યારે તે પોતાની સીટ પર એકદમ સાયલેન્ટલી નિઃસાય રીતે બેસી ગયો વિદુરાને આ બધું વિચિત્ર લાગી રહ્યું હતું એટલે તેણે ધૃતરાષ્ટ્રને બોલાવ્યા ધૃતરાષ્ટ્ર કે જે અંધ હોય છે તે ત્યાં આવે છે અને તે પોતાના પુત્રની જીતની વિશેની વાત કરે છે તે કહે છે એટલે વિદુરા કહે છે કે હું તમને ચેતવી જવા કહું છું એટલે વિદુરા ધૃતરાષ્ટ્રને કહે છે કે તમે આ સમયે ચેતી જાઓ એટલે કે સાવધ સાવધાન થઈ જાઓ હું જાણું છું કે તમે દુર્યોધનને પ્રેમ કરો છો કારણ કે તે તમારો પુત્ર છે પણ હું સાથે સાથે એ પણ જાણું છું કે તમે તેની દુષ્ટતા અને તેની લાલચ વિશે સારી રીતે જાણો છો આ વખતે ચેતી જાઓ અને આ દુષ્ટોને એટલે કે દુર્યોધનના સાથીદારોને સપોર્ટ કરવાનું બંધ કરી દો અને પાંડવોનો સાથ આપો જે અંધ રાજાઓ હોય છે ધૃતરાષ્ટ્ર તે ખૂબ સાયલેન્ટલી પોતાના ચહેરાને છુપાવીને બેઠો હોય છે અહીંયા જે વિદુરા હોય છે તે ગેમ્બલરની પાસે જાય છે તે કહે છે કે ભારતના ઘરના રાજકુમારો મને સાંભળો આ જે મેચ છે એટલે કે આ જે રમત તમે રમી રહ્યા છો તે કેટલાકને બરબાદ કરી રહી રહી છે અને બધાની વચ્ચે નફરત પેદા કરી રહી છે દુર્યોધન તું તારા પિતા અને ભાઈઓને ખૂબ મોટી આપત્તિ તરફ લઈ જઈ રહ્યો છે તને ત્યારે કોણ બચાવશે કે જ્યારે પાંડુના પુત્રો પોતાનો બદલો લેવા માટે તારા હથિયાર જપ્ત કરી લેશે મહારાજ આ બધો પ્લાન શકુનીનો છે આ બધી ચાલ જે છે એ શકુનીને બનાવેલ છે યુધિષ્ઠિરને છેતરવા માટેની અને આ ગેમ અત્યારે જ બંધ કરવા માટે તેમને આદેશ આપો ધૃતરાષ્ટ્ર હજુ પણ ચૂપચાપ બેઠો હોય છે પણ દુર્યોધન ગુસ્સામાં બોલે છે કે અંકલ અમને ખબર છે કે તમે હંમેશા પાંડવોના ફેવરમાં રહો છો તમને સહારો આપીને તમને આશ્રય આપીને અમે એક સાપને પાડી રહ્યા છીએ તમને ઘરમાં રાખ્યા તમારી સાથે મિત્રતા રાખી તો પણ તમે અમારી વિરુદ્ધમાં ગયા હકીકતમાં તમે મારા પિતાને તેમના જ પુત્રોને બરબાદ કરવા માટે સલાહ આપી રહ્યા છો વિદુરા પછી એકવાર ધૃતરાષ્ટની સામે જુએ છે અને બોલે છે કે ભાઈ અને રાજા તમે સાંભળ્યું કે તમારો પુત્ર મારું અપમાન કરી રહ્યો છે તો પણ તમે એને કાંઈ કહી રહ્યા નથી હું ઈચ્છું છું કે તમે અને તમારો પુત્ર સારો રહે એક રાજાનો સારો મિત્ર એ જ હોય છે કે જે તેમને અનિચ્છિત એટલે કે સારું ન લાગે એવું સત્ય ડર્યા વગર કહે અપમાન જે હોય છે તે ખૂબ કડવી દવા હોય છે પરંતુ જે ઓનેસ્ટ માણસો હોય છે જે ઈમાનદાર માણસો હોય છે તે તેને પી જાય છે અને તેનું મન ક્લિયર રાખે છે એકદમ સાફ રાખે છે પરંતુ તમે ઘમંડ અને લાલચને પી ગયા છો એટલે સાવધાન રહેજો શકુની અને તેના મિત્રો આ સ્પીચને ગુસ્સા સાથે સાંભળે છે એટલે કે વિદુરાની આખી વાતને જે આસપાસમાં શકુનીના મિત્રો જે હાજર હતા તે લોકો આ સાંભળીને ગુસ્સામાં આવી જાય છે જ્યારે પાંડવોના મિત્રો એના સપોર્ટર જે હોય છે તે આ સ્પીચને વધાવે છે પાંડવો શાંતિથી બેસી રહે છે અને જ્યારે વિદુરા હોલ છોડીને જાય છે ત્યારે થોડા સમય માટે કોઈ બોલતું નથી ત્યારબાદ દુર્યોધન બોલે છે કે રાજા યુધિષ્ઠિર કદાચ હવે તમે એ લોકો સાથે રમવામાં ડર લાગી રહી છે કે જેને લોકો ચીટર કહે છે અને કદાચ તમે હવે તમારા મિત્રો સાથે જવાનું પસંદ કરશો યુધિષ્ઠિર ગુસ્સામાં જવાબ આપે છે કે હું તારાથી અથવા તો બીજા કોઈથી પણ ડરતો નથી ખેલને ચાલુ રાખો અને રમતને આગળ વધારવામાં આવે છે ધીરે ધીરે યુધિષ્ઠિર પોતાનું બધું જ ગુમાવી દે છે યુધિષ્ઠિરના ભાઈઓ બેસીને બધું જ આ જોઈ રહ્યા હોય છે પરંતુ તે આમાં ઇન્ટરફિયર કરવાની હિંમત કરતા નથી એટલે કે આ રમતમાં તેમનામાંથી કોઈની પણ ઊભા થઈને બોલવાની હિંમત થતી નથી શકોની મજાક ઉડાડતો હોય તેવી રીતે બોલે છે કે મહાન રાજા હવે તમારી પાસે કંઈ બાકી રહ્યું નથી તો આ રમતને અહીંયા જ આપણે રોકી દઈએ યુધિષ્ઠિર થોડી ક્ષણો માટે શાંત થઈ જાય છે અને પછી બોલે છે કે જો મારા ભાગ્યમાં બધું હારવાનું જ લખ્યું છે તો પછી તે થવા દો પણ શું ખબર મારો આ લાસ્ટ ટ્રાય એટલે કે અંતિમ જે પ્રયત્ન છે એ મારી પક્ષમાં આવે તો આ વખતે હું મારું રાજ્ય દાવ પર લગાવું છું તેણે પાસો ફેંક્યો અને બે અને ચાર પડ્યા આ વખતે પણ શકુનીએ તેને એક નંબરથી હરાવી દીધો એટલે કે એક અંકથી તેને હરાવી દીધો યુધિષ્ઠિર પોતાના ભાઈઓ તરફ જુએ છે અને કહે છે કે હું મારા ભાઈઓ પાસે જે કરોડોની જ્વેલરીઝ પડી છે તેને મારા રાજ્ય માટે એટલે કે મારા રાજ્યની સામે દાવ પર લગાવું છું અને એક વખત ફરીથી પાસા ફેંકવામાં આવે છે અને ફરીથી શકુની જીતી જાય છે યુધિષ્ઠિર પોતાનું રાજ્ય અને બીજું બધું જ હારી ગયું છે આ સાંભળીને વિદુરા પાછો સભાખંડમાં આવે છે અને પછીથી ધૃતરાષ્ટ્રને આ મેચ બંધ કરવા માટે આજીજી કરે છે પરંતુ ધૃતરાષ્ટ્ર કે જે આતુરતાથી ગેમ્બલરના શબ્દો સાંભળવા માટે કાન ચોંટાડીને બેઠો હતો તે ફક્ત એટલું જ કહે છે કે ભાઈ હવે આમાં વધારે ઇન્ટરફિયર કરશો નહીં યુધિષ્ઠિર શકુની તરફ એક વરુની માફક જુએ છે અને કહે છે કે મારી પાસે હજુ એક વસ્તુ છે કે જે સોના ચાંદી કરતાં પણ વધારે મૂલ્યવાન છે તે કહે છે કે હું મારા ભાઈઓ વડે તારી સાથે રમીશ એટલે કે હવે હું મારા ભાઈઓને આ રમતમાં દાવ પર લગાવીશ સૌ પ્રથમ તે નકુલને પોતાના રાજ્ય માટે દાવ પર લગાવે છે અને આ વખતે પણ પાસાઓ તેના વિરુદ્ધમાં પડે છે અને તે હારી જાય છે પછી એકવાર તે સહદેવને પોતાના ભાઈ નકુલ અને રાજ્યના બદલે દાવ પર લગાવે છે તે આ વખતે પણ તે હારી જાય છે હોલમાં બધા જ ગણગણ કરવા માંડે છે એટલે અંદર અંદર વાતો કરવા માગે છે પરંતુ કોઈ પણ જોરથી તેની સામે હિંમતથી બોલતું નથી હવે અંતમાં યુધિષ્ઠિરનો જે અહમ હતો તે પડી જાય છે તે થાકી ગયો હોય તેવો દેખાય છે એટલે કે તેના ચહેરા ઉપર થકાન દેખાતી હતી કારણ કે તે પોતાની પાસે જે હતું તે બધું જ ગુમાવી ચૂક્યો હતો શકુની તેને જુએ છે અને કહે છે કે નકુલ અને સહદેવ હવે મારા થયા એટલે કે હવે તું તે તારા બંને ભાઈઓને હારી ગયો છું ત્યારબાદ તે કહે છે કે છતાં પણ તે બંને તો માદરીના પુત્રો છે કુંતીના નહીં એટલે કે અહીંયા જે રાજા પાંડુ હતા તેમની બે વાઈફ હતી માદરી અને કુંતી યુધિષ્ઠિર ભીમ અને અર્જુન તેમ કુંતીના પુત્રો હોય છે અને માદરીના પુત્રો સહદેવ અને નકુલ હોય છે તો અહીંયા શકુની તેને કહે છે કે તે નકુલ અને સહદેવને દાવ પર લગાવ્યા કારણ કે તે તારી સગી માના પુત્રો ન હતા તારી સોતેલી માના પુત્રો હતા તું તારા સગા ભાઈઓ ભીમ અને અર્જુનને દાવ પર નહીં લગાવ એટલે કે તે કટાક્ષ કરતા કહે છે કે તું તારા બંને સોતેલા ભાઈઓને હારી ગયો છું પરંતુ તું તારા ભાઈ ભીમ અને અર્જુનને તો દાવ પણ નહીં લગાવ યુધિષ્ઠિરના આ શબ્દો જાણે કે ઝેરમાં બોળીને લાગેલા તીર જેવા લાગ્યા યુધિષ્ઠિર ગુસ્સામાં બોલે છે કે કાળા હૃદયવાળા શત્રુ એટલે કે શકુનીને કહે છે હું જેમને પ્રેમ કરું છું તેમનાથી મને અલગ કરવાની તારી હિંમત ક્યાંથી થઈ આ બધી તારી ચાલ છે છતાં પણ હું મારા ભાઈ અર્જુનને મારા બંને ભાઈઓ અને મારા રાજ્યને બદલે દાવ પર લગાવું છું પાસા ફેંકવામાં આવે છે અને શકુની પછીથી જીતી જાય છે તે કહે છે કે તારો એક ભાઈ હજુ બાકી છે શું તું ભીમને દાવ પર લગાવીશ યુધિષ્ઠિર કહે છે કે હું તેને પણ દાવ પર લગાવું છું અને શકુની તેને પણ જીતી જાય છે શકુની કહે છે કે તમારી પાસે હવે કાંઈ બાકી રહ્યું નથી હવે આપણી રમત અહીંયા પૂર્ણ થવી જોઈએ યુધિષ્ઠિર એકદમ બૂમ પાડે છે કહે છે કે ના હું મારી જાતને દાવ પર લગાવું છું એટલે કે ધીમે ધીમે તેના ભાઈઓ તેની પૂરી સંપત્તિ દાવ પર લાગીને તે લગાવીને તે હારી ગયો ત્યાર પછી તે પોતાની જાતને પણ દાવ પર લગાવી દે છે પાસાઓ એકવાર ફરી ફેંકવામાં આવે છે યુધિષ્ઠિરને બે અને ત્રણ જ્યારે શકુનીને પાંચ અને છ આવે છે આસપાસના દર્શકો એકદમ શાંત થઈ ગયા કારણ કે પાંડવો હવે ગુલામ બની ગયા હતા પરંતુ શકુનીને હજુ પણ સંતોષ થયો ન હતો શકુની કહે છે કે તમે તમારી જાતને હારીને ભૂલ કરી છે તમારી પાસે જે હતું તે બધું જ તમે ગુમાવી ચૂક્યા છો હવે તમારી પાસે દાવ પર લગાવવા માટે એવું કાંઈ છે કે જેથી તમે તમારા ભાઈઓને અને તમારા રાજ્ય અને સંપત્તિને જીતી શકો ત્યારબાદ શકુની ધીમેથી બોલે છે કે શું તમારી પાસે અજોડ એવી રાણી દ્રૌપદી નથી પાંડવો કે જેઓ કાંઈ પણ બોલ્યા વગર આખી રમત દરમિયાન બેસી રહ્યા હતા તે હચમચી જાય છે એવું જણાતું હતું એમને જોઈને એવું લાગતું હતું કે જાણે કે તેઓ હવે ચોક્કસ પોતાના ભાઈ યુધિષ્ઠિરની સામે થશે એટલે કે તેની સામે બળવો કરશે પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું યુધિષ્ઠિર ધીમા અવાજમાં બોલે છે હા હું મારી પ્રિય એવી મારી પત્નીને એટલે કે દ્રૌપદીને દાવ પર લગાવું છું આખા હોલમાંથી જોર જોરથી અવાજ આવવા લાગી સેમ સેમ એટલે કે શરમ કરો શરમ કરો વૃદ્ધ ભીષ્મ પિતામહે પોતાનો ચહેરો હથેળીમાં છુપાવી લીધો તેના સાથી સલાહકારોનું મસ્તક પણ નિરાશામાં ઝૂકી ગયું પરંતુ ધૃતરાષ્ટ્ર હજુ પણ શાંત હતા તેમનો અંધ ચહેરો જીવલેણ એવા ટેબલ તરફ ખેંચાયો એટલે કે જે ટેબલ તરફ આ જુગારની આખી રમત રમાઈ રહી હતી અને અંતમાં પંડાવએ જે પોતાની અંતિમ સંપત્તિ દ્રૌપદીને દાવ પર લગાવી તે તરફ તેમનું ધ્યાન ખેંચાયો શકુનીને પહેલાં પાસા ફેંક્યા તો તેને ત્રણ અને પાંચ આવ્યા યુધિષ્ઠિર પાસા ઉઠાવ્યા અને ધ્રુજતા હાથે તેણે ફેંક્યા ત્યારે પાસા નીચે પડ્યા અને યુધિષ્ઠિરને છ અને એક આવ્યા અને દ્રૌપદી પણ ગુલામ બની ગઈ એટલે કે તેઓ દ્રૌપદીને પણ હારી ગયા તો આ હતી આજની આપણી વિડીયો વિડીયોને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું એક આવી જ કોઈ શોર્ટ સ્ટોરી સાથે તો ત્યાર સુધી ગુડ બાય